સીતારામ બધાય ને માતા જવાબ નું સારું કરે ને બધાય હાજા નરવા રાખે શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે આવતા રહીશું અગાસી માંથી ને ઘણા દિવસ પછી એમ કહેવાય કે આજે આવો તડકો જોવા મળ્યો છે. સરસ મજાની અત્યારે હવાર હવારમાં તડકી નીકળશે અને સરસ મજાનો નજારો દેખાય છે. હમણાં કાંથી તો ઢગ ને ઢગ સુરજ દાદા સરખા દેખાતા જ ન હોય, એના બદલે અત્યારે એવી તડકી નીકળશે ને એમ થઈ જશે. ઘણા દિવસથી એમ કહેવાય કે સુરજ દાદા જોયા નથી ને આવી તડકી આપણે જોઈ નથી. એટલે એવા સરસ મજાના અત્યારે જો સુરજ દાદા ઉગ્યા છે ને કે કેવા સરસ મજાની તડકી અત્યારે નીકળી છે. અને વાતાવરણે થોડું ઘણું એમ કહેવાય કે હવે ધુમ્મસ જેવું નથી દેખાતું ને સોખું સુરજ દાદા ઉગ્યા એટલે સરસ મજાનું એમ કહેવાય કે વાતાવરણ અત્યારે દેખાય છે અને તડકી નીકળીને એટલે બહુ જ આનંદ આવે છે. અને આપણે પક્ષીઓને સંડ નાખવા માટે એવા છીએ તો સંડ નાખી દેવી પહેલાં તો જે પક્ષીઓ કેવા બોલતા હોય ને આપણે જ્યારે સંડ નાખવા આવીને ત્યારે ખવતો હોય જ નહીં, કેમકે બધા આપણે કબૂતરને કોઈ છકલા ને ગમે પક્ષીઓ આવીને ખાય તો જાય. કાલે તો એટલો વરસાદ ચાલુ હતો ને સાલું વરસાદે અહીંયા કબૂતર સણતા હતા. હું ઓલા ઘરેથી મારે દેખાતું હોય એક ટોળું આમ થઈ ગયું છે. આપણે વ્યા જશું ને પછી સરસ મજાના કબૂતર નહીં આવશે. પણ આજે તડકી નીકળશે ને એટલે બહુ જ મજા આવશે, કેમ કે ઘણા દિવસ પછી આવી તડકી નીકળશે એટલે ગમે છે. અને હવાર હવારમાં તડકી એટલે બહુ જ આનંદ આવે. આના ઉપર ત્રણ પોપટ બેઠા છે સરસ મજાના, પણ આપણે ઝૂમ કરશું ને પછી બતાવશે. કેવો હાવ એટલે હાવ ઉપરલી ડાળ હોય ને પાતળામાં પાતળી ડાળ હોય ને ન્યા સડીને બેઠા છે. હા છેલ્લી ડાળ અને પાતળામાં પાતળી ડાળ હોય ને ત્યાં ત્રણ પોપટ બેઠા છે. કેવા સરસ મજાના બેઠા છે, તેની પાસે આરસ બેઠા છે. કેવા હાવ એટલે હાવ અધરની પાંદડા કાંઈ નહીં, હાવ છેલ્લી ડાળું છે ને હાવ તીરખા એની માથે ચડીને બેઠા છે. કેવા સરસ મજાના અત્યારે પોપટ જોવા મળ્યા. ઘણી વાર અહીંયા બોલતા હોય પણ દેખાતા ન હોય, આમ ઝાડવામાં ને પાંદડામાં એમાં હોય ને લીલા કલરના હોય એટલે કાંઈ લીલામાં જાડવામાં તો દેખાય નહીં, પણ અત્યારે સરસ મજાના જોવા મળ્યા ત્રણ પોપટ. તો આપણે ઘરે જઈએ છીએ તો મીઠો લીમડો લેતો જવું જોઈશે, કાંક ને કાંક વઘારવાનું થાય. ડુલકા કીડો હે કેવો હે, હા તો કાંઈ કરે જ નહીં, મને બીક તો આની ન લાગે, પણ આમ તો ચેટું રહેવું પડે. ક્યાં બાંદડામાં જાય, જેઠો ઉતરી જો, કેમ જો ક્યાં જતો રહ્યો, નીચે ઉતરી ગયો. હા અહીંયા આવી એવો તો મળ્યો દોડવા દોડવા. અને આપણે એક ગુવારનો સોડવો કેટલા દિવસથી નહોતો ને એમાં જો અત્યારે શીંગો આવીશ, આવડો મોટો સોડવો થઈ ગયો ને ત્યારે મીઠો લીમડો ને એવું આપણે બધું એમ કહેવાય ખાવલું થઈ ગયું હતું. પણ અસર અત્યારે વરસાદના પાણીએ સરસ મજાના પાંદડા ને એવું બધું થઈ ગયું છે. શાક વઘારવામાં ને કોઈ ડાળ એવું બધું બનાવી તો એમાં પાંદડાની જરૂર પડે, સુગંધ મસ્ત બેહે, તો બે ડાળીઓ આપણે લેતા જશું. અને ફરતી બાજુ ગુવાર ને કાંક જાંબુડો અને સરસ મજાનું બધું થઈ ગયું છે. ક્યાં જો ઢોળકા કીડો આ ટેટાવી ગયો. હાલો હજી તો આપણે સિવરાવાનું ને એવું બધું બાકી છે. અને શિવાની બેન હજી હૂતા હતા, શિવાની બેન તો વહેલા જાગી ગયા હતા પણ એના હાલામાં હું રહેવા હતા ને ઇસ્કોને હું આકે એટલે અત્યારે હજી હૂતા હતા. પછી જાગી તો જાગી જાય, આનું કહે નક્કી નું કડીક વારમાં શિવાની બેન જાગી જાય. મોટું તો ના આવશો શિવાની નો જીપડા કાઢે ના જાય રમવા મળી વહી ગઈ. હજી જો બાજુ વહી ગઈ ભાઈ, પણ આ ભાઈલો પાસે બેઠો છે દેટ બુડી એને શું લેવું છે. હવે ભાઈલો પાસે બેઠો છે તો રોવે છે નહી વંશ. રહોડું ખાલી હોય જ નહીં, કાંક ને કાંક રાંધવાનું જ હોય. એક જે કાંક ખેતી બનાવે, એક જે કાંક ખોખા પાક બનાવે અને કાંક નું કાંક બનાવી જ રાખે. પણ આજે હવે આજે કાંક બનાવશે, પણ હું બનાવશે અહીંથી તો દેખાય જશે. ભૂંગળા ભૂંગળા શિવાની બેન ખાય છે એટલે મમરા બમરા દેખાય છે એટલે એવું લાગે છે. શું બનતું લાગે છે કે કેવડો બનાવે છે. હજુ શિવાની ના મોળા ભૂંગળા આમ દળ છે ને એક થાપો મારીને બધા તોડ. મમરા બમરા બકડી આમ નખાઈ ગયા છે.
ઈ પેલા મને કયો પવા તળ્યા છે કે નહીં, ફેવરિટ મકાઈ ના પવા, ભૂંગળા, ખીસોડા ને બધું તમારે અલગ રાખો ને તો મજા આવે. પણ આ બધું તો મમરા હોય, હળદર વાળા કરવાના હાલ વખાર લીધો, મીઠા લીમડા નો ને હળદર વાળા ને એવું બધું કહી દે, પછી આમાં નાખી ને પછી આમાં મીઠું મરચું ને એવું બધું નાખી ને પછી તૈયાર સવાળ, તૈયાર થવાનું, ખરાળ્યો સેવડો એવું બધું આમાં મિક્સ કરવાનું. શિવાની બેન આખું તેતલું ખાવું છે, હળી લે આમ તો બાઈક જો હતી માઈ ઊંભો પડ્યો, આમાં હું મૂકીને દઉં છું ને, આમ જ કરે ને બધા પાડે, આમ તો બધું ઉડાડી નાખે, અંગૂઠામ દો અંગૂઠામ ભૂંગળો હલવા ગયો નીકળતો નથી, આપણે આમ જ કરીને ખાધા ને કા હવે આંગળી લઈ નઈ ગયો, આમ કરીને ગયા થોડું નાક થોડું ભરાઈ ગયેલું છે, બીજું ખાય નહીં કા એલે ચડાઈ જાય છે વાની, તો એના કાગળ ઓછી નાખો ને તો આ બધું શેવડો આમાં કઈ લાંબી પ્રોસેસ હોય નઈ, કેવી પ્રોસેસ હોય, કાંઈ નઈ હળદર વાળા કરીને પછી ભૂંગળા ભૂંગળા નાખી દેવાના, સેવડો હેલો છે ને ખાલી શેકવાનો હોય, તળવાનું હોય બધું, પછી આ પૌવા ને પેલા અમુક તો છે ને ચોખા ના આવે ને એને કાસા નાખી દેતા, તો આપડે હળદર વાળા ની વાત કરીએ તો થોડીક મીઠા છે, આપણે સારું થોડાક પૌવા કાઢવા મળ્યા ને કા થોડાક મમરા બાળી નાખતા, બાળ નાખ્યા એટલા બળી જાય, તમે જો પૌવા પૌવા વીણી લેતો હોય પૌવા વીણા ના ને એટલે વીણા શિવાની બેન આપણે રમવાનું કામકાજ આલે છે ને આ બધું શેવડો બેવડો પડ્યો છે ને બધું ઢોળફોળ કરી નાખ્યું, બધા રમકડા આગા પાછા થઈ ગયા છે અને અહીંયા આપણે શક્કરપારા બનવાનું હાલે છે, શક્કરપારા તો રાંધ્યા રાંધ કે શક્કરપારો વણાતો વણાતો મેંદાન લોટ બહુ શક્કરપારા વણવાને બહુ ખટાકી રહી જો, આમ વણી રહી ને ખાસો ભેગું થતું જાય, એમાં ખાસું ગુંડલું થઈ જાય, આપણે સરસ મજાના શક્કરપારા બની ગયા છે, શક્કરપારા જે ગરમ છે ને એટલે આપણે નથી ભર્યા, થોડા ઘણા ઉના છે, પછી અઠેલીમાં ભરીને પેક કરીને મૂકી દઈશું, અને સેવડો આપણે આ ડબરામાં ભરીને મૂકી દીધો છે, એટલે શક્કરપારા અને સેવડો ફર્સ્ટ ક્લાસ સરસ મજાના બની ગયા છે, અને આ બાજુ અમારા શિવાની બેને ઓસરીમાં રમણ ભમણ કરી નાખ્યું છે, કેમ કે અમે દેરાણી જઠાણી રસોઈ બનાવતા હતા એટલે એને પપ્પા કાંઈ લેતો નહીં, રમકડા હેથી કોને સેવડો વેરો છે, આમ જો અમરા ઠેઠ ક્યાં ઉડાડ્યા છે, બધું રેડે કરી નાખ્યું, બાપ દીકરી રમણ ભમણ કરી નાખ્યું, ના રાંધવા મારી એવી કા તમે થોડું ઘણું કામ વધારી નાખો એટલે હવે બધા શિવાની ના રમકડા ને બધું હકેલો કરવો પડશે, આ બધું વાળવું પડશે, આપડે ઘર કામ માં તો બધું એમ કેવા રાંધવાનું ને એવું બધું કામ કાજ હતું, એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે, અને અહીંયા આપણે હવે પછી ના દાતાડું હોય તો ના જ પીડ્યું હોય, અહીંયા ન પીડ્યું એટલે કેમ વાત કરે, સમજો તો ઊંધ માં પીડ્યું છે, ઊંધ જ પીડ્યું છે, બીજી ક્યાંય ન હોય, આપડા દાતાડા તો ઊંધ માં છે એટલે ઊંધ માં જ પીડ્યા છે, બીજી ક્યાંય છે નહીં, મારી કોડે હું કાય પાછો નહી કોણો છો, હવે દાસડું લઈને આ બાજુ આવ્યા તેર નું એને ખબર પડી ગઈ છે કે આ નીર વાટવાટ જાય, અને આજ કેવી મસ્ત મજાની કોણી કોણી તડકી કાઢીશ કા બધી મોલાત પાણું, આમ તો
હરિયાળી હરિયાળી થશે, બધી મોલાદ પણ એમ કેવા ખાલી તડકો થોડોક નીકળે ને કા તરત આમ કુણેપ માં જાય, કોઈ સંભરા ખાટી જાય. નાખો મને નાખો એમ કે આજના દિવસ આપણે સરસ મજાની રસોઈ બનાવી, સવાણું બનાવ્યું, છેવડો કેવાય, છેવડો ને શક્કરપારા ને બધું બનાવ્યું એટલે બહુ જ મજા આવી ગઈ, ખાવાની મજા આવી. હવે થોડા થોડું થોડું ખવરાઈ દેવી તો એને પણ મજા આવી જાય. તો બસ હવે આજનો દિવસ આપણે આવો કાંકરાયો, તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ થયો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.